पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम, हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आते हम, हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम, सुख माने दुख मां, धक धक ता धूप मां, तेरे जो संगात मारा है प्रभु।
રહેજો સંગાત મારા હે પ્રભુ. આ સુંદર સમયને માટે ઈશ્વરનો આભાર માનું છું. આજની ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં હું આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સલામ પાઠવું છું અને આવકાર કરું છું. આજે આપણે સાથે મળીને બાઇબલ અભ્યાસ દ્વારા ઈશ્વર પિતાને માન તથા મહિમા આપીએ. આ સમયે ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબનો આભાર માનું છું, એની સાથે તમામ અધિકારી ગણોનો આભાર માનું છું અને ટેકનિકલ ટીમનો આભાર માનું છું. અને ફરીને એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આજની સાંજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. આવો આપણે આગળ વધીએ અને શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પિતા, સ્તુતિ કરતા, આભાર માનતા તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે પ્રભુઓના પ્રભુ છો, રાજાઓના રાજા છો, સર્વવ્યાપી સર્વસમર્થ ઈશ્વર છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે તમારા દીકરા દીકરીઓ તરીકે આ સાંજની વેળાએ પ્રભુ બાઇબલ અભ્યાસમાં જોડાવા માંગીએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. આજની આ બાઇબલ સ્ટડી દ્વારા અમે અમારી જાતોની આત્મતપાસ કરનાર બનીએ અને તેના દ્વારા પ્રભુ અમે તમને માન અને મહિમા આપનાર બની શકીએ તેના માટે સહાય માંગીએ છીએ. આગળના સમયમાં પ્રભુ અમે તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ જતા આ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ફિલિપીઓનો પત્ર, તેનો ચોથો અધ્યાય, વચન 10-20 સુધી. ફિલિપીઓનો પત્ર, તેનો ચોથો અધ્યાય, વચન 10-20 સુધી. અહીંયા પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, મારા વિશેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા પણ તમને પ્રસંગ મળ્યો ન હતો. હું તંગાશને લીધે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. ગરીબ થવું હું જાણું છું તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. હર પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.
તો પણ તમે મારા સંકટમાં ભાગ્યા થયા, તે સારું કર્યું. અને ઓ ફિલિપિયો, તમે પોતે જાણો છો કે સુવાર્તા પ્રચારના આરંભમાં જ્યારે હું મકદોનિયામાંથી નીકળ્યો ત્યારે આપવા લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજી કોઈ મંડળીએ ભાગ લીધો નહોતો, કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જોઈતું હતું તે તમે મોકલી આપ્યું હતું. હું કંઈ દાન માગું છું એમ નહીં, પણ તમારા લાભમાં ઘણું ફળ થાય એ માગું છું. મારી પાસે સર્વ વાના છે ને તે વળી પુષ્કળ છે. એપાફ્રદિતસની સાથે મોકલેલા તમારા દાનથી હું ભરપૂર છું. તે તો સુગંધીદાર ધૂપ માન્ય અર્પણ છે અને તે દેવને પ્રિય છે. મારો દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. આપણા દેવ તથા બાપને સર્વકાળ મહિમા હો, આમેન. આ પ્રભુનું જીવંત વચન છે. પ્રભુ પોતાના વાંચેલા વચન પર આશીષ આપો, આમેન. આજે જે શાસ્ત્ર પાઠ આપણી આગળ વાંચવામાં આવ્યો, ફિલિપીઓનો પત્ર તેનો 4 અધ્યાય વચન 10-20 સુધી, આજની સાંજની બાઇબલ સ્ટડીમાં આપણે આગળ વધીએ તે પહેલાં ફિલિપી પત્ર વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. ફિલિપીઓનો પત્ર એ આનંદ અને આભારની લાગણીથી ઉભરાતો પત્ર છે. આભાર અને આનંદથી ઉભરાતો આ પત્ર છે. યુરોપ ખંડમાં સૌથી પ્રથમ સ્થપાયેલી મંડળી એટલે કે ફિલિપીની મંડળી, જે પાઉલ પ્રેરિતે તેની બીજી મુસાફરી ની યાત્રા વખતે સ્થાપી હતી, જેની નોંધ આપણે પ્રેરિતોનો કૃત્ય તેનો 16 અધ્યાય અને 12-40 વચનમાં ફિલિપીની મંડળી વિશે નોંધ કરવામાં આવ્યું છે. મંડળીની સ્થાપના કેવી રીતે થઈ એ બાબતે ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે. એ સમયની અહીંયા વાત કરવામાં આવે તો ફિલિપી મંડળી જ્યારે સ્થપાઈ ત્યારે ત્યાં એવા કોઈ આગેવાનો નહોતા, પરંતુ ત્યાં એક સ્ત્રી વિશે વાત કરવામાં આવી છે અને એ લુધિયા વિશે લખવામાં આવ્યું છે. ત્યાં જોઈ શકીએ છે લુધિયાના ઘરના લોકોએ પ્રથમ બાપ્તિસ્મો લીધું હતું અને આમ ત્યાં વિશ્વાસી સમુદાય વધતો ગયો. પરંતુ આપણે જોઈ શકીએ છીએ પાઉલ પ્રેરિત જ્યારે આ પત્ર લખે છે ત્યારે પાઉલ પ્રેરિત એક બંદીવાન હતો અને આ પત્રમાં ઘણી બધી જગ્યાએ એ બંદીવાન છે એ સંબંધી નોંધ કરવામાં આવી છે. અહીંયા પાઉલ પ્રેરિત એક કેદી છે અને તેમાં પોતાની સ્થાપેલી મંડળી ના વિશે તેને સાંભળવામાં આવે છે. ત્યાં પાઉલ પ્રેરિત કહે છે કે તેમાં પોતાના આંતરિક દુર્મતો,
અને વિટમણા વિશે સાંભળીને મંડળી પોતે દુઃખી અને નિરાશ હતી. એ સમયે એ વાતની ખબર પાઉલને પડે છે કે મંડળીમાં અલગ દુર્મતો ફેલાઈ રહ્યા છે અને અલગ અલગ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. એ બાબત સાંભળીને લોકો જ્યારે નિરાશામાં હતા ત્યારે આ પાઉલ આ મંડળીના લોકોને હિંમત આપે છે. પ્રભુ પરના વિશ્વાસમાં દ્રઢ બનાવે છે અને એમને કહે છે કે સ્વાર્થી તથા મહત્વકાંક્ષા અને અભિમાનથી દૂર આવવાને બદલે પ્રભુ જેવા તમે નમ્ર બનો. અને અહીંયા આપણે ત્રણ બાબતો અહીંયા જોઈ શકીએ છીએ, સ્વાર્થી, મહત્વકાંક્ષા અને અભિમાન જેવી બાબતો એ મંડળીમાં હતી અને એના કારણે મંડળીમાં ઘણા દુર્મતો પ્રવેશ કર્યો હતો. અને જે લોકો જે નવા પ્રભુ પર નવા ઉમેરાયા હતા એના લીધે લોકોને જે રીતે આગળ વધવું જોઈએ એ રીતે એ લોકો આગળ વધી શકતા નથી. જે જૂના પ્રથમ વિશ્વાસી હતા એમને તે કહે છે કે સ્વાર્થી, મહત્વકાંક્ષા અને અભિમાનથી દોરાવાને બદલે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેવા નમ્ર બનો. અને એ બાબત ફરીને પાઉલ પ્રેરિત આ મંડળીના લોકોને યાદ દેવડાવે છે અને કહે છે કે એકતા તમને નિયમથી પ્રાપ્ત થઈ નથી અને એકતા પ્રભુ પર વિશ્વાસથી અને ઈશ્વરની કૃપાદાન તરીકે તમે ને જે એક્ય સધાવવું જોઈએ એ સધાવ્યું છે. અને તમે પ્રભુની શાંતિ અને આનંદ આપે એ વાત સાંભળે છે અને ખાસ કરીને આ લોકોને ફરીને યાદ દેવડાવે છે. અને પાઉલ અહીંયા ફિલિપીઓના પત્ર તેનો 4 અને 13 કલમમાં પાઉલ પ્રેરિત પોતાની જીવનમાં અનુભવ કરેલી બાબતને એ લોકોની આગળ પ્રગટ કરે છે. મુશ્કેલીઓ આવે છે, હતાશાઓ આવે છે, નિરાશાઓ આવે છે, પરંતુ એવા સમયે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખીને તમારી સાથે સમાધાન કર્યું, તમારી સાથે એકતા સાધી, જે પ્રભુ ઈસુની કૃપાનું આશીર્વાદ છે. અને એમ કરીને તે કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. અહીંયા પાઉલ પ્રેરિત જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એણે વિશ્વાસ કર્યો અને ત્યાર પછી એના જીવનમાં જે જે મુશ્કેલીઓ આવી એ મુશ્કેલીઓ, હતાશાઓ, નિરાશા, દુઃખ અને સતાવણી એ બધું જ સહન કરતા તે આગળ વધે છે અને મંડળીઓને ઉત્તેજન આપતા તે કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. અને એના આધારે આજનો જે વિષય પસંદ કરવામાં આવ્યો છે તે એ છે, ઈશ્વરથી સર્વ શક્ય છે.
ઈશ્વરથી સર્વ બાબત શક્ય છે. વચન અહીંયા કહે છે તે આધારે પાઉલ આપણી આગળ કેટલીક બાબતો બતાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે પ્રભુથી કંઈ પણ બાબત અશક્ય નથી. આપણી નિર્બળતામાં પણ પ્રભુ આપણો તેના મહિમાને માટે ભરપૂરીપણે ઉપયોગ કરે છે અને તે પ્રમાણે આપણે કેટલીક બાબતો જોઈશું. પ્રથમ બાબત, ઈશ્વર શક્તિ આપે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 73મો અધ્યાય અને 26મા વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અહીંયા આસાફનું ગીત છે, જે કરારકોશના જે કરારકોશ હતો અને એ સમયે જે દાઉદના સમયમાં જે ગવૈયાઓ તરીકે અલગ અલગ ટુકડીઓ પાડવામાં આવી હતી અને એમાંની એક ટુકડીમાં એક તે આસાફ નામનો વ્યક્તિ જે કરારકુશના જમણા હાથે કાયમ ઊભો રહેતો હતો અને એ વ્યક્તિનું આ ગીત ગીતશાસ્ત્ર 73મો અધ્યાય અને 26મી કલમમાં આસાફ આ પ્રમાણે લખેલું છે. મારું શરીર તથા હૃદય ક્ષય પામે છે તો પણ સર્વકાળ ઈશ્વર મારા હૃદયનો ગઢ તથા મારો વારસો છે. ક્ષય પામવું એટલે કે એકદમ ખતમ થઈ જવું. અને તે કહે છે કે મારું શરીર અને જે મારું હૃદય છે એ ક્ષય પામે છે પણ તો પણ સર્વકાળ ઈશ્વર મારા હૃદયનો ગઢ તથા મારો વારસો છે. અહીંયા આપણે એક બાબત જોઈ શકીએ છીએ, ક્ષય પામવું એટલે કે કંઈ એવી બીમારીના કારણે આપણું શરીર દુબળું થઈ રહ્યું છે, આપણું શરીર નિર્ગત થઈ રહ્યું છે, આપણું શરીર આપણને કાર્યમાં સપોર્ટ આપતું નથી, એવા સમયની વાત આ આસાફ કરે છે. પરંતુ તે કહે છે કે મારું શરીર અને હૃદય ક્ષય પામી છે તો પણ સર્વકાળ ઈશ્વર મારા હૃદયનો ગઢ તથા મારો વારસો છે. એ જ પ્રમાણેની અહીંયા બાબત જોઈ શકીએ છીએ કે ઈશ્વર શક્તિ આપે છે. અને આપણે આગળ પણ એ જ બાબત જોઈ શકીએ, બીજું એક વચન જોઈશું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 40મો અધ્યાય અને 31મી કલમ, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની જે પાંખો ગરુડની જેમ પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. અહીંયા આસાફ પોતાનું જે ગીત છે એ જ પ્રમાણે અહીંયા પણ એ જ બાબતો દર્શાવવામાં આવી છે. આસાફને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે ઈશ્વર પર પૂરો આધાર રાખતો હતો અને ખાસ કરીને એના હૃદયની એ કાળજી રાખતો આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને કહે છે કે જે વ્યક્તિ યહોવાની રાહ જુએ છે તે ગમે એટલી મુશ્કેલી હશે, ગમે એટલી મુશ્કેલ પરિસ્થિતિ હશે અને નિર્ગત થઈ ગયો હશે તો પણ એ વ્યક્તિ નવું સામર્થ્ય પામશે
અને ગરુડની જેમ પોતાની પાંખો પ્રસારશે, તે દોડશે, કદી પણ થાકશે નહીં, તે આગળ અને આગળ ચાલશે, તે કદી પણ નિર્ગત થશે નહીં. ઈશ્વરને કંઈ પણ બાબત અસંભવ નથી. જે કમજોર થઈ ગયું છે, નાસીપાસ થઈ ગયું છે, નિર્ગત થઈ ગયું છે, પરંતુ યહોવા પર ભરોસો રાખે છે, તે નવું બળ પ્રાપ્ત કરે છે. અને એવી જ બાબત આપણે પત્રમાં પણ જોઈ શકીએ છીએ. કોરિન્થીઓનો પહેલો પત્ર, તેનો 12મો અધ્યાય, અને બીજો કોરિન્થીઓનો પત્ર, તેનો 12મો અધ્યાય, 8, 9 અને 10 કલમ આપણે વાંચીશું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિશે મેં 3 વાર પ્રભુને પ્રાર્થના કરી, અને તેણે મને કહ્યું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ સારું, ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. એ માટે નિર્બળતામાં અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. કોરિન્થીઓનો બીજો પત્ર, તેનો 12મો અધ્યાય અને 8, 9 અને 10મી કલમમાં પાઉલ પ્રેરિત પોતાની જીવનની સાક્ષી પ્રગટ કરે છે, અને તે કહે છે કે હું જ્યારે મારા જીવનમાં જે નિર્બળતા હતી એના કારણે, એટલે કે દુઃખ હતું, પીડા હતી, એના કારણે મેં પ્રભુને 3 વાર પ્રાર્થના કરી, પરંતુ ઈશ્વરનો ત્યાં પ્રત્યુત્તર પણ આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. આજે આપણે જોઈ શકીએ છીએ પ્રભુને કાંઈ પણ બાબત અશક્ય નથી. અહીંયા આપણે એક બાબત જોઈ શકીએ છીએ કે નિર્બળતામાં ઈશ્વર પર જે ભરોસો રાખે છે, ઈશ્વરને અડેલીને ચાલે છે, એ વ્યક્તિને માટે ઈશ્વરની કૃપા બસ છે. અને પાઉલ પ્રેરિત એ માંદગીમાં પણ ઈશ્વરની આરાધના કરે છે. અને આપણે જોઈ શકીએ છીએ એની નિર્બળતા અહીંયા 10મી કલમમાં એના જીવન વિશેની સંપૂર્ણ સાક્ષી તે પ્રગટ કરે છે કે ઈશ્વર શક્તિ આપે છે તેના કાર્યને માટે. ઘણી બધી વાર પ્રભુના વિશ્વાસી બાળકો તરીકે આપણે પ્રભુનું કાર્ય કરીએ છીએ, ત્યારે ઘણી બધી વાર આપણે નિર્બળ બની જઈએ છીએ, નાસીપાસ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, મુશ્કેલી અનુભવીએ છીએ, શારીરિક નબળાઈઓ આવી જતી હોય છે.
અને એવા સમયે આપણે હિંમત હારી જતા હોઈએ છીએ, અને એ સમયે પાઉલ પ્રેરિત, એવા જ સમયે પાઉલ પ્રેરિત 3 વાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મારી અંદરમાં જે દેહમાં કાંટો છે એને તું દૂર કર. પરંતુ પ્રભુ ભરપૂરીપણે તેનો ઉપયોગ કરે છે, ભરપૂરીપણે તેનો ઉપયોગ કરે છે. તેથી આજે પ્રભુના બાળકો તરીકે આપણે પ્રભુમાં શક્તિ પ્રાપ્ત કરીએ, અને આપણે બોલીએ કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું જ કરી શકું છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું જ કરી શકું છું. તેમાં બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ, ઈશ્વર સામર્થ્ય આપે છે. કોરંથીઓનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને 24મી કલમ આપણે વાંચીશું. અહીંયા આ પ્રમાણે લખેલું છે, પરંતુ જેઓને તેડવામાં આવ્યા પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ દેવનું સામર્થ્ય તથા દેવનું જ્ઞાન છે. અહીંયા પ્રભુએ તેના લોકોને જેને તેડું આપ્યું છે એ સંબંધી વાત કરવામાં આવી છે, અને ત્યાં કહેવામાં આવ્યું છે કે કોઈ યહૂદી હોય કે ગ્રીક હોય તો પણ ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય છે તથા ઈશ્વરનું જ્ઞાન છે. પાઉલ પ્રેરિત ઈશ્વરના સામર્થ્યની વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા તે કહે છે કે તેમને તેડવામાં આવેલા છે, અને તેથી કરીને ઈશ્વર તેને અદ્ભુત રીતે તેના કાર્યમાં તે ઉપયોગ કરે છે. અને એ જ બાબત આપણે જોઈ શકીએ છીએ બીજો કોરંથી તેનો 12મો અધ્યાય અને 7 અને 8 કલમ. અહીંયા આ પ્રમાણે લખવામાં આવ્યું છે, વળી એ પ્રકટીકરણની અત્યંત મહત્તાઓને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા સારું શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે જેથી હું અતિશય વડાઈ ન કરું, તે મારી પાસેથી દૂર જાય. એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં લખવામાં આવ્યું છે એના દેહમાં કાંટો હતો. અહીંયા આપણે એક બાબત જોઈ શકીએ છીએ કે ઈશ્વરે તેની પસંદગી કરી અને એના શરીરમાં, પાઉલ વિશે એક જગ્યાએ એ પણ લખેલું છે કે પાઉલ બોલવામાં ખૂબ જ કમજોર હતો, તેમ છતાં પ્રભુ એની મંડળીના બાંધકામને માટે ભરપૂરીપણે તેનો ઉપયોગ કરે છે. અને ત્યાં આપણે એક બાબત જોઈ શકીએ છીએ કે એની કમજોરીમાં પણ પ્રભુ તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ તે કરે છે. અહીંયા એક બાબત જોઈ શકીએ, એ સહન કરી ન શકે એવી એની કદાચ પરિસ્થિતિ હતી, અને તેના લીધે તે કહે છે કે મેં 3 વાર પ્રભુને પ્રાર્થના કરી કે
અને પ્રાર્થના કરી કે આ મારામાંથી દૂર કરો. પરંતુ પ્રભુ એને કહે છે કે મારી કૃપા તારા માટે બસ છે. પ્રભુએ એને નવું સામર્થ્ય આપ્યું અને એ સામર્થ્યની સાથે તે ખૂબ જ ઉત્તમ અને શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપે છે. એક પોતાની સાક્ષી પ્રગટ કરે છે. ઘણા બધા વ્યક્તિઓ પ્રભુના કાર્યમાં કાર્ય કરે છે, પરંતુ ઘણી બધી વાર શારીરિક કમજોરીને પોતાના જીવનમાં જોઈને એ પીછેહટ કરી લે છે. પરંતુ પાઉલ પ્રેરિત અહીંયા ઈશ્વરની જે સામર્થ્યની વાત છે એ પ્રગટ કરે છે અને કહે છે કે તમે કમજોર થઈ જશો, નિરાશ થઈ જશો, હતાશ થઈ જશો, સતાવણીમાં હશો, તેમ છતાં હું ઈશ્વરમાં આનંદ માનું છું, કે જેથી કરીને તમે પણ એ પ્રમાણેનું જીવન જીવો. ઘણી બધી વાર એક વિશ્વાસી વ્યક્તિ તરીકે હું અને તમે પાઉલના જેવી મુશ્કેલી અહીંયા ઘણા બધા કોરિન્થીઓનો બીજો પત્ર 12મો અધ્યાય અને 10મી કલમમાં ઘણા બધા એવા સેવામાં પાછા વળી જવાનું, એટલે કે સેવા છોડીને પાછા નીકળી જવાની વાત થઈ જાય એ પ્રકારની કારણો અહીંયા બતાવ્યા છે. ત્યાં લખવામાં આવ્યું છે એ માટે મારી નિર્બળતા, પાઉલ પ્રેરિત પોતાની નિર્બળતા બતાવે છે, અપમાન સહન કરવું. ઘણી બધી વાર આપણે જ્યારે પ્રભુના કાર્યમાં આગળ વધીએ છીએ, કોઈ વ્યક્તિ આપણને કશું કહી જાય તો આપણે અપમાન સહન કરી શકતા નથી. બીજા દિવસથી આપણે ઈશ્વરની ઘરમાં જવાનું, ઈશ્વરની સાથે સંગતિ કરવાનું પડતું મૂકી દઈએ છીએ. ત્યાર પછી બીજી બાબત ત્યાં લખવામાં આવ્યું છે કે તંગીમાં એવી તંગી આવી જાય, મુશ્કેલી આવી જાય અને સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. પાઉલ પ્રેરિત ઈશ્વર તરફથી મળેલી ખુશીને પ્રગટ કરે છે, આનંદને તે પ્રગટ કરે છે અને ઈશ્વરનું જે સામર્થ્ય છે એ સામર્થ્યને તે અહીંયા જાહેર કરે છે. અને જાહેર કરતા આ ફિલિપીની મંડળીને કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સગળું કરી શકું છું. પહેલી બાબત આપણે આજનો જે વિષય જોયો એ પ્રમાણે ત્યાં જોઈ શકીએ છીએ કે ઈશ્વરથી કંઈ પણ અશક્ય નથી. તેમાં પહેલી બાબત, ઈશ્વર આપણી નિર્બળતામાં તે આપણને શક્તિ આપે છે, તે આપણને સામર્થ્ય આપે છે અને એનું જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે ઘણા લોકોને પ્રભુની પાસે લાવનાર બનીએ છીએ. જેમ પાઉલ પ્રેરિત લોકોને પ્રભુની પાસે લાવનાર બને છે, આપણે જોઈ શકીએ છીએ પ્રેરિતોનો કૃત્ય તેના 9મા અધ્યાયમાં જ્યારે એની મુલાકાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે જીવતા ઈશ્વરની સાથે થાય છે ત્યારે એ રસ્તાની મુસાફરી એના જીવનને બદલી નાખ્યું. એની એ લોકોને સતાવવાને માટે દમસ્કસના રસ્તે જઈ રહ્યો હતો, મુસાફરી કરી રહ્યો હતો અને એ મુસાફરી દરમિયાન પ્રભુએ એની સાથે વાત કરી. આજે પ્રભુના બાળકો તરીકે આપણે પણ પાઉલના જેમ નહીં પરંતુ અલગ અલગ
જગ્યાએ જવાની મુસાફરીઓ કરીએ છીએ, પરંતુ એ મુસાફરી દરમિયાન શું પ્રભુ આપણી સાથે વાત કરે છે? દમસ્કના રસ્તે પાઉલ પ્રેરિતને પ્રભુ કહે છે કે પાઉલ પાઉલ, પ્રભુ તું કોણ જેને તું સતાવે છે? એ અહીંયા ત્યાર પછીનું એનું જીવન લોકોના જીવન માટે ખૂબ જ આશીર્વાદિત સમય અને જીવન બની જાય છે. પાઉલ પ્રેરિતના બધા જ પત્રોમાં વધારે પડતું શિક્ષણ નૈતિક બાબત પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને લોકોને સતત તે ઉત્તેજન આપે છે, માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. પરંતુ આજનું જે વચન આપણે જોયું એના અનુસંધાનમાં પાઉલ પ્રેરિત પ્રભુની સુવાર્તા પ્રચાર કરતા તે લોકોને વધારે પ્રભુની પાસે લઈને આવનારો બન્યો. આપણે પ્રભુના બાળકો તરીકે આપણે આજે વિચાર કરીએ, ઘણો પાઉલ પ્રેરિતના માટે ઘણો સંઘર્ષનો સમય રહ્યો. એક કેદી હતો, તેમ છતાં પોતે સ્થાપેલી મંડળીઓને માટે વિચાર કરનાર એ બને છે. એ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તેમ છતાં તે પ્રભુના લોકોને માટે પ્રભુએ એના જીવનનો જે સમય આપ્યો હતો એ સમયમાં ખર્ચાવાનું એ પસંદ કરે છે. આપણે આંખો બંધ કરીને એના જીવન વિશે વિચાર કરીએ, એ કેદી પોતાનું જીવન કેવી રીતના વ્યતીત કરતો હોય. અને એ કેદી હતો, તેમ છતાં એણે બીજાઓના માટે વિચાર કરનાર એ બન્યો. શું આજે આપણે પાઉલના જેવા બની શકીએ? પાઉલની જેમ આપણે કહી શકીએ કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. આપણે થોડો સમય વિચાર કરીએ, પોતાની આંખો બંધ કરીને પોતાની જાતનો આત્મતપાસ કરનાર બનીએ અને આપણે પણ આપણી નિર્બળતામાં પ્રભુને મહિમા આપનાર બની શકીએ. આ વચનો સમજવાને માટે પ્રભુ આપણ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. આ સાંજની વેળાએ તમારા બાળકો તરીકે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ અમે જોડાઈ શક્યા. પ્રભુ જેમ પાઉલ પ્રેરિત ફિલિપી 4:13 કહે છે પ્રમાણે, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. એની નિર્બળતામાં, એની સતાવણીઓમાં, દુઃખના સમયમાં, મુશ્કેલીના સમયમાં પણ પ્રભુ તમે તમારા બાળકોને માટે ભરપૂરીપણે તેનો ઉપયોગ કર્યો અને પ્રભુ તે દરેકને માટે ઉત્તેજન
આપનાર બન્યો. નિરાશ થયેલા હૃદયોમાં ખુશી લાવનાર બની શક્યો. નિર્ગત થયેલા, હતાશ થયેલા, નાસીપાસ થયેલા એવી મંડળીઓમાં તે ઉત્તેજન આપનાર બની શક્યો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજના વચન પ્રમાણે પ્રભુ, અમે પણ એવી કોઈ પણ મુશ્કેલી આવે, પરીક્ષણો આવે, એના ઉપર દ્રષ્ટિ ના કરતા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના બાળકોને બનાવ્યા છે, એમને સુવાર્તા પ્રચાર કરનાર, હિંમત આપનાર અને ઉત્તેજન આપનાર બની શકીએ તેના માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આજે જેટલા ભાઈ બહેનો આ સંગતમાં જોડાયા છે તે સર્વને પ્રભુ તમે આશીર્વાદિત કરો. દરેકની સાથે પ્રભુ તમે વાત અને વ્યવહાર કર્યો છે અને વિશેષ કરીને નવા ધ્યેય સાથે આગળ વધવાને માટે તમે સહાય અને મદદ કરો. અત્યારે પ્રભુ, અમે પ્રત્યેક જણ તમારા પવિત્ર અને જીવંત હાથોમાં સમર્પિત થતા આ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની માં રોટલી આજ અમને આપો. જેમ અમે અમારું ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત આપણી સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. અર્પું તુજને મુજ તન મન ધન, મુજ જીવન લે, મુજ જીવન લે, દઉં હોમિ પ્રભુ મુજ સર્વથ ધન, મુજ જીવન લે, મુજ જીવન લે. સ્તંભ પ્રભુ મુજ કાંધ ધરું, તબ સેવકણા પથમાં સંચરું, ડગ પાછું નહીં કો કાળ ભરું, ડગ પાછું નહીં કો કાળ ભરું, મુજ જીવન લે, મુજ જીવન લે. બહુ સંકટ ને તોફાન નડે, બહુ આપદાથી વધુ શૂર ચડે, બલશીર કદી ધરવું જ પડે, બલશીર કદી
ठरवू ज पड़े मुझ जीवन ले, मुझ जीवन ले। सदा सेवा मही झुकाबू सही या होम करी पड़ू पाछो नहीं, या होम करी पड़ू पाछो नहीं। मुझ जीवन ले, मुझ जीवन ले। जगपालक तारक स्वामी मारा सहु सौंपी तऊ मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। मुझ सर्वतन, मुझ जीवन ले, मुझ जीवन ले।